જગતો તાત મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે ત્યારે તમામ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર બે દિવસમાં મેઘરાજાની સવારી સમગ્ર ગુજરાતને ઘમરોળી શકે છે અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા બંને સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપી શકે છે તે આગાહી હવામાન વિભાગે કરી છે છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તાર ખાસ કરીને દક્ષિણ में वरसा वरसता वातावरण में ठंडक गई हम एक्सपेक्ट कर सकते हैं कि पच्चीस कम से कम चार पांच पांच दिन, दिन तो तक हम बारिश एक्सपेक्ट कर सकते हैं एंड हमने हेवी रेनफॉल वार्निंग भी दिया हुआ है साउथ गुजरात को तो डे डे फाइव को अभी दिया है को. मेरे ख्याल से ट्वेंटी सिक्स के વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદી દેખા પણ નથી દીધી ખાસ કરીને અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો ક્યાં સુધીમાં વરસાદ પડી શકે છે સમગ્ર ગુજરાતમાં ઓવરઓલ વરસાદ કેટલો રહેશે ચોક્કસથી જોઈએ જે રીતના સમગ્ર ગુજરાતની જો સૌ પહેલાં હું વાત કરું તો સમગ્ર ગુજરાતનો નવ્વાણું ટકા વરસાદ ચાલુ વર્ષની સિઝનમાં જોવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે પણ જો વાત કરવામાં આવે કે જે રીતના પંદર જૂનથી ગુજરાતનો સાર્વત્રિક વરસાદની શરૂઆત થતી હોય છે સિઝન જામતી હોય છે પણ જે સિસ્ટમ હતી જે અરબી સમુદ્ર સાથે જ જોવા જઈએ તો બંગાળી ખાડીની અંદર સિસ્ટમ સક્રિય ન બનતા જે વરસાદ છે જે વરસાદ પાછો ખેંચાયો છે પણ હવે એક સિસ્ટમ જોવા મળી રહી છે જે સિસ્ટમ ના પગલે આગામી છવ્વીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ખાસ કરીને જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી સત્યાવીસ તારીખે ભારે વરસાદ પડી શકે છે કેટલાક હું ઇમેજ દ્રશ્ય બતાવવા માગીશ કે અહીંયા કે જે સેટેલાઇટ ઇમેજ છે તે ઇમેજ પર પણ જોવા મળી રહ્યું છે કે જે બંગાળાની ખાડી જે વિસ્તાર આવેલો છે ત્યાં આખી જે એક સિસ્ટમ સક્રિય બની છે સી અરબી સમુદ્ર સી અને બંગાળાની ખાડીની અંદર આ સિસ્ટમ સક્રિય બનતા આગામી સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે એટલે કે કહી શકાય કે સુરત અને વલસાડ અને જે ભરૂચનો જે વિસ્તાર રહેલો છે તે વિસ્તારની અંદર ગુજરાતના વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે સાથે જ જો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને જે કચ્છનો જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં પણ આગામી પચીસ તારીખ બાદ વરસાદનું આગમન જોવા મળશે ખાસ જો હું અમદાવાદ શહેરની વાત કરવા માગીશ તો અમદાવાદ શહેરમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સત્યાવીસ તારીખ બાદ મધ્ય ગુજરાતના જે કેટલાક વિસ્તારો રહેલા છે ખેડા છે આણંદ છે સાથે જ જો વાત કરવામાં આવે ગાંધીનગર એટલે કહી શકાય કે હવે જે વરસાદની તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા તે રાહની આતુરતાનો અંત આવશે સાથે જ જોવા જઈએ તો ક્યાંક ઉત્તર ગુજરાતની અંદર વરસાદ હજુ મોડો પડશે એટલે કહી શકાય કે જુલાઈ મહિનાની શરૂઆત બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મિતેશ જે રીતે હાલ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે અનુસાર સત્યાવીસ તારીખ બાદ સમગ્ર ગુજરાતમાં જે જે જગ્યાઓ પર વરસાદ હજી પડવાનો બાકી છે ત્યાં વરસાદ પડી જશે મહત્વનું છે કે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં લગભગ એક બે ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો પણ અત્યારથી શરૂ થઈ ગયા છે